મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને વિવિધ ભૂમિકાઓ ભજવતી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ નવસારીની જાણીતી સંસ્થા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો। મૂળગાંચી સમસ્ત પંચની વાડીમાં યોજાયેલા કાર્યક્રમમાં સમાજના વિવિધ ઉત્તરદાયિત્વ નિભાવતી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૈની નામાંકિત મહિલાઓ, રાજકીય આગેવાનો, પોલીસ કર્મી સહિત ડોક્ટર અને શિક્ષક મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજે પણ કેટલાક વિસ્તારોમાં મહિલાઓને રૂઢી અને સામાજિક પરંપરાઓને સાંકળ વડે બાંધીને સીમિત કરવામાં આવે છે। ત્યારે વુમન્સ ડે નિમિત્તે દરેક સફળ મહિલાઓએ તેમના અનુભવો વર્ણવ્યા હતા। નમસ્કાર। નવસારી શહેરના તમામ નગરજનોને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નમસ્કાર। આજે તારીખ 8મી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જ્યારે સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે નવસારી ખાતે પણ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। એક અનોખી રીતે આ ઉજવણી થઈ, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રીમતી ભૂમિકાબેન પટેલના અધ્યક્ષસ્થાને નગર પ્રાથમિક શિક્ષણની શાળાઓ સાથે સંકળાયેલા તમામ શિક્ષિકા બહેનોને અત્રે આમંત્રિત કરવામાં આવ્યા। નવસારી શહેરના વિવિધ ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપનાર દરેક લગભગ 5-1 ક્ષેત્ર કે જેમાં એનજીઓ એટલે કે સામાજિક સેવા, વકીલ, ડૉક્ટર, શિક્ષણ ક્ષેત્રે આ પ્રકારના અલગ અલગ ક્ષેત્રે આગવું યોગદાન આપનાર વિવિધ આમંત્રિતોને અત્રે બોલાવી અને સન્માનિત કરવામાં આવ્યા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બહેનો માટે વેસ્ટ ટુ બેસ્ટ એવી એક અનોખી સ્પર્ધા રાખવામાં આવી અને જેમાં એ સ્પર્ધામાં ઇનામ પણ આપવામાં આવ્યા અને બહેનોને બહુ જ સારું પ્રોત્સાહન પૂરું પાડે એટલા માટે ડૉક્ટર જાગૃતિબેન દેસાઈનું વક્તવ્ય પણ ગોઠવવામાં આવ્યું। આ ઉપરાંત શહેરની જે વિવિધ નામાંકિત વ્યક્તિઓ છે એમને પણ અત્રે આમંત્રિત કરી અને એક અલગ પ્રકારે મહિલાઓને પોતાની અંદર રહેલી શક્તિઓ અંગે જાગૃત કરવા માટે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નવસારી શહેરને એક આગવું યોગદાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। હું હેડ કોન્સ્ટેબલ છું। હું એસપી કચેરીએ પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર આવેલું છે તેમાં હું કાઉન્સેલિંગ તરીકે કામગીરી કરું છું। એક સ્ત્રી તરીકે પોલીસમાં અમે નોકરી કરીએ તેવા બધાને તમને ગર્વ છે જ, અને આજે જે અમારો જે ખાસ દિવસ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બરાબર, તે બાબતે તો અમને એટલી બધી ખુશ થાય કે આજે સન્માન કર્યું તો એમ અંદરથી એક અલગ ફીલ થાય છે કે જે કરતા છે ને તેનું એક અલગથી અમને એમ સન્માન મળ્યું છે એમ। ને હજુ એ આ બાબતે જ્યારે અમે બધા ફિલ્ડમાંથી જ્યારે ભેગા થયા છે, બધાનું જાણ્યું છે, તો એ લોકોને જાણીને પણ અંદરથી એક ફીલ થાય છે કે હજુ આમાં કંઈ અમારાથી થતું હોય, અમારે પોસ્ટમાં રહીને, અમારા ખાતામાં રહીને અમારાથી કંઈ થતું હોય તો તે બાબતે પણ અમે લોકોને અમારા કામ બાબતે જાગૃત કરીશું, જે પણ મહિલાઓ માટે અમે અમારા ફિલ્ડ થકી જે કરી શકીએ તે કરવાનો પ્રયત્ન કરીશું। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં આવેલી કૃષિ યુનિવર્સિટી ખાતે પણ તપસ્યા નારી સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ આ કાર્યક્રમમાં 200 મહિલાઓ ઉપસ્થિત રહી હતી। કૃષિ યુનિવર્સિટીના ચાન્સેલર ઝીણાભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બન્યા હતા। સાથે જ દિલ્હીથી આવેલા ડોક્ટર અનિલ જૈન જેવો એડવાઇઝરી કમિટી મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સિવિલ એશિયનમાં મેમ્બર છે, તેમણે પણ આ કાર્યક્રમમાં હાજર રહીને મહિલાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો। સમાજમાં મહિલાઓ પોતાની પ્રતિભા સાબિત કરવા હવે સક્ષમ બની છે,
ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી શહેરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું। નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આંગણે આજે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આયોજન થયું। માનનીય કુલપતિ ડોક્ટર અનિલ જૈન, અમારા પ્રફુલાબેન, ચેતનાબેન, શીતલબેન અને જિલ્લાની અગ્રગણ્ય મહિલાઓએ આમાં ભાગ લીધો। ખાસ કરીને ખેડૂત મહિલાઓ જે છે, દીકરીઓ જે છે, એમને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો અહીંયા આયોજિત થયા। તપસ્યા નારી સેવા સમિતિ દ્વારા મહિલા સુરક્ષાના કાર્યક્રમો થયા અને મહિલાની અંદર છુપાયેલી શક્તિઓને જાગૃત કરવા માટેના ખૂબ મોટિવેશનલ કાર્યક્રમો થયા। મહિલાઓએ પણ અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો। ખાસ કરીને વાનગી હરીફાઈ, રસોડું જેમના હાથમાં છે અને રસોડું આરોગ્ય માટે આપણે જાણીએ છીએ તેમ ખૂબ અગત્યનું એક ઔષધાલય છે, એને સંભાળતી મહિલાઓને એમના બાબતમાં સશક્તિકરણ આવે તેવા સુંદર પ્રયત્નો થયા। અહીંયા આજુબાજુના લગભગ 20 ગામડાઓની મહિલાઓએ આમાં ભાગ લીધો અને કાર્યક્રમો એવા સુંદર રીતે રજૂ કર્યા કે ખરેખર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઘણી બધી મહિલાઓને ઘણું બધું જાણવાનું મળ્યું એ ચોક્કસ આનંદની સાથે આ નવસારી કૃષિ યુનિવર્સિટીએ ખૂબ સુંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમે કાર્યક્રમ આયોજિત કર્યો એ બદલ હું અભિનંદન આપું છું અને ડૉક્ટર અનિલ જૈન ખાસ કરીને યોગા ગુરુ જે દિલ્હીથી ઉપસ્થિત રહ્યા તેની ખાસ નોંધ લઉં। મેં તો કહુંગા આજ અમારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હૈ, યે બહોત બડી ખુશી કી બાત હૈ ઓર આજ હમારી મહિલાઓ કો યે આજ નહીં, મેં તો કહું યે હર રોજ એસા દિન હોના ચાહીએ, હર પલ એસા દિન હોના ચાહીએ, હર સમય ઉનકા સમ્માન હોના ચાહીએ। એક દિન ક્યો હૈ, મેં તો કહે રહા હું હર દિન હોના ચાહીએ, યહી મેં ઉનકો બધાઈ દેતા હું ઓર હર દિન બધાઈ દેતા હું। હમારી તો માં કે રૂપ મેં ભી મહિલા હૈ, બહેન કે રૂપ મેં ભી મહિલા હૈ, બેટી કે રૂપ મેં ભી મહિલા હૈ, તો વો તો સમ્માન કી દ્રષ્ટિ હૈ ના, તો હર રોજ સમ્માન હોતા હૈ, તો એક દિન ક્યો, હર દિન ઇનકા સમ્માન હોના ચાહીએ। યે તો દુર્ગા શક્તિ હૈ, નારી શક્તિ હૈ, રાની ઝાંસી રાની વો ભી હૈ ઓર માં દુર્ગા ભી વોહી હૈ, તો મેં કહેતા હું ઉનકો મેં નમન કરતા હું ઓર ઉનકો બહોત બહોત બધાઈ દેતા હું। આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે આજે હું દરેકે દરેક મહિલાઓને મહિલા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। કારણ કે આજે જે રીતે મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે, બહેનો પોતાનામાં રહેલી સ્કિલને ઓળખી અને એને ડેવલપ કરી રહી છે અને આજે સમાજમાં ગગનથી લઈને ધરા સુધી દરેકે દરેક ક્ષેત્રમાં બહેનોએ ખૂબ આગળ આવી છે, એ કોઈ પણ ક્ષેત્ર હોય। એટલે બહેનોને આજે જે પ્લેટફોર્મ મળી રહ્યું છે અને સરકાર પણ આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે બહેનોને 50% જેટલું જે ભાગીદારી કરી આપી છે, બહેનો માટે જે 50% રિઝર્વ આપ્યું છે અને એમાં પણ બહેનોએ ખૂબ આગળ વધી અને જે રીતે પોતાના ક્ષેત્રમાં તો કામ કરે છે પણ સાથે સાથે સરકારમાં પણ રહી અને સરકારની યોજનાઓને ઘરમાં ઘરે ઘર સુધી લોકો સુધી પહોંચાડવાનું કામ પણ બહેનો કરી રહી છે। એટલે આ તબક્કે હું દરેક બહેનોને વુમન્સ ડેના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને સાથે સાથે એમને એમના જે ક્ષેત્ર છે એમાં હજુ ખૂબ આગળ વધે અને સમાજમાં પોતાનું સ્થાન મેળવે અને મહિલા સશક્તિકરણના એક ઉમદા ઉદાહરણ બને તેવી હું એ લોકો દરેક બહેનોને શુભેચ્છા આપું છું। એનટીસી ન્યૂઝને પણ આજે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે વુમન્સ ડે દિવસે તેઓ બહેનોને મોટિવેટ કરે છે અને બહેનોને પણ આગળ લાવવા માટે ન્યૂઝનો પણ એક સારો એવો ભાગ હોય છે મીડિયાનો પણ, તો આ તબક્કે હું એનટીસી ન્યૂઝને પણ શુભેચ્છા આપું છું। આજ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પહેલે તો આપણે ભારત દેશની સભી મહિલાઓ કો મેં ખૂબ ખૂબ બધાઈ દેના ચાહતી હું, જિંદગીમાં ખૂબ આગે બઢે ઓર દેશ કે લીએ કુછ કરે। આજ હમને કુછ કરકે દિખાયા હૈ, મેરા કરને કા મકસદ યહી હૈ કે હમ ખુદ ઇસ લાયક બને કે હમે કિસી પુરુષો કી જરૂરત નહીં હૈ। મેં ખિલાફ નહીં હું પુરુષો કે, પર મેં યે કહેના ચાહતી હું જિતને બલાત્કાર હો રહે દેશ મેં, મહિલાઓ કે સાથ છેડખાની હોતી હૈ, વો ના હો, ઇસલીએ ખુદ આપ સેલ્ફ ડિફેન્સ સીખે, ખુદ અપને લીએ સક્ષમ બને ઓર આગે બઢે। બહોત બહોત બધાઈ। એનટીસી ન્યૂઝ નવસારી।